કંટોલા. કંટોલાનું શાક બનાવે છે દેશી શાક. વાહ, ગામડે છો હમણે તમે? કંટોળા, દેશી કંટોળાનું દેશી શાક, દેશી એટલે રસોઈયા. કંટોળા કપાઈ રહ્યા છે. કંટોળા કપાઈ શાક બનાવવાનું છે. શાક બનાવવાની ચારી છે આ ભાઈ વાળા માટે. હાંઠી લઈને આવ્યા છે એમ કે દેશી હાંઠીનું શાક બનાવ્યું છે એમ. જુઓ જોરદાર હાંઠિયું સોલામાં રાખવા માટે. અમારા અમારા કારીગર સાના ક્યાં ફડાવે છે સા પેન પછી અમારે શાક બનાવશે. હા, સાના સ્પેશિયલ બંધાણી છે અમારે. પછી એનું શાક બને તો શાકમાં સ્વાદ આવે, ને શાકમાં સ્વાદ નથી આવતો એટલે જોરદાર ધોઈ ફૂંક મારીને પછી સા પી રહ્યા છે. હવે શાક સા આપીને મારું શાક બનાવવાની તૈયારી કરી દે. હવે મારા કારીગર ઇટલીને આવશે ચૂલો બનાવવા માટે. દેશી ચૂલો બનાવે છે ત્રણ ઈંટોનો. જો ચૂલો બની ગયો. હવે અમારા કારીગર હાંઠી ગોઠવી રહ્યા છે. ચૂલો એકદમ તૈયાર થઈ રહ્યો છે. જો હાંઠી ગોઠવાઈએ છે. હવે હળગાવ એટલી જ વાર છે. જો અમને હળગાવશે. અમારા કારીગરે ચૂલો હેગ્યો નાખ્યો છે. જુઓ ચૂલો હળગી ગયો છે. ધીરે ધીરે તાપ થઈ રહ્યો છે. અને અમારા ફૂંક મારવા માટે વાળા ભાઈ ચૂલો થઈ ગયો એટલે તરત ફૂંક મારવાવાળા ભાઈ આવી જશે. હવે કારીગરે ચપ્પાલું ચડાવ્યું છે ચૂલા પર. જુઓ તમે જોઈ શકો છો એકારે ત્રણ કારીગર બનાવ્યા છે બનાવવા માટે આવી ગયા છે. તારે સ્પેશિયલ પદ્દાભાઈના આમંત્રણને માન આપી ત્રણ એક્સપર્ટ દેશી વિલેજ રસોયા સ્પેશિયલ ગામડાના. જુઓ હવે તેલે પણ ઠલવી રહ્યા છે. જુઓ તેલ નાખ્યું છે જોરદાર. ચટાકેદાર બનાવવાના છે. બોલ થઈ દે શાક. એવું છે તેલ મરસું નાખીને બધું. હા એ બરાબર તમારી વાત. અમારે અમારા કારીગર સાહેબ કંટોળા નાખી રહ્યા છે. ના નાના હાથથી નાખે છે. નાનો છે પણ મોટો રસોઈયો છે. હા વિલેજનો હુંખડીયો કહેવાય એવી રીતે. જુઓ જોરદાર રીતે નાખી દીધા છે. અને આ ભાઈ અમારે સ્પેશિયલ હલાવાવાળા શાકના તેજીભાઈ. ના અમારે સ્પેશિયલ ફૂકણી છે સાહેબ. જો આ ભાઈ છે કે નહીં અમારો ફૂંક મરે ને એટલે શાક થવા દેશ બને ગમે શાક. જુઓ સ્પેશિયલ ફૂંકના એક્સપર્ટ તમે. તારે ફૂંક મારો જ મળે. જુઓ ભાઈ જુઓ ભૂંગળેથી બારે ફૂંક. જુઓ તાપ થતો એટલે ફૂંક મારે જ રાખવાની. સ્પેશિયલ ફૂંકણી છે એક્સપર્ટ. અમારે એક્સપર્ટે જીરું નાખી દીધું છે. હવે એ હળદરનો ડબ્બો રહી છે સ્પેશિયલ દેશી હળદર. હળદર નાખી દીધી છે. મીઠું નાખી દીધું. મીઠું નાખ્યું અને બરાબર તાપ થઈ રહ્યો છે. ભાઈ મરસાનો વારો છે. મરસાનું ડબ્લ્યુ સ્પેશિયલ ખોલ્યું છે. ભાઈ કેટલી સમજી નાખી તમે દોધો એકદમ. હા તમે શું નાખો સાહેબ? મરસું. વાહ વાહ.
જોરદાર લાળ ફટાક મરતો દો દોડ સંથી આખી ને અડતી ને પાંચ માણસ ની રસે એકદમ જોરદાર શાક બન્યું છે હવે પાણી નાખી રહ્યા છે અમારે જુઓ બને જોરદાર એકદમ જુઓ વાવ જોરદાર ચૂલા પર શાક એકદમ આધાર લઈ રહ્યું છે આ જોઈ શકો છો આ ભાઈ હમણાંથી ફૂંક મારવાના ધીમા પડી ગયા છે એટલે તાપ ઓલાઈ ગયો છે ફૂંક મારવાની ટ્રાય કરે છે એક તો પડે શાક તાપ કરીને કહું થોડાક સમય માટે આપણે એને સડવા માટે શાક એકદમ હવે અમારા કારીગર શાક સડી ગયું છે એકદમ જોરદાર હવે ગાંઠિયા નાખી દીધે છે ગાંઠિયા અને કંટાલાનું સ્પેશિયલ શાક એકદમ સ્વાદિષ્ટ મીઠું ને મધુર જો જોરદાર ગાંઠિયા નાખી દીધા છે એને ભાવનગરી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા અને કંટોલાનું શાક ભાવનગરના ખ્યાતનામ ગાંઠિયા હવે આ બે ભારો શાકનો ટેસ્ટ મારવા મંડાઈ પીડ્યા છે કારીગર પોતે ટેસ્ટ મારવાનો શાક કેવું બન્યું એને શેક તો કરવું હોય ને જો દેશી રોટલા આવી જશે હવે ભાઈ ટેસ્ટ મારે છે એટલે બે કળ બટકું ભર્યું ને હવે પૂછી લઈએ આપણા ભાઈને કેમ શું છે કેવું મસ્ત એટલે ખાતા જ રહી જાય 20 કિલો હોય તો એકલો ખાઈ જાય